नमस्कार, आप जुड़ रहे छो नेशन प्लस न्यूज। हूँ छु आपनी साथे हेतल भगत। वडोदरा शहर में भारे धाम धूम थी गणेश महोत्सव की उजवणी थई रही छे, त्यारे हवे आवनारा दिवसों में मां अंबानी उपासना समान नवरात्रि पर्वनी पण शहर में दबदबा फेर उजवणी थशे। नवरात्रि महोत्सव माटे शहेरना विविध गरबा मैदानों खाते खातमुहूर्तनी कामगीरी हाल में चाली रही छे, त्यारे आजे शहेरना प्रख्यात दड़ुक्यो गरबा ग्राउंडनुं खातमुहूर्त आयोजकों द्वारा हाथ धरवामां आव्युं हतुं। वडोदरा ए संस्कारी नगरी छे અને સંસ્કારી નગરીની અંદર વિવિધ ઉત્સવો લોકો ખૂબ ઉત્સાહ સાથે ઉજવતા હોય છે। ખાસ કરીને સમગ્ર વર્ષ દરમિયાન અત્યંત લોકપ્રિય એવા નવરાત્રી પર્વની ઉજવણી આખા વિશ્વની અંદર જ્યારે વખણાતી હોય, ત્યારે વડોદરાના ગરબા આયોજકોમાં પણ આ વર્ષે નવરાત્રી મહોત્સવ ઉજવવાનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। એક તરફ શ્રીજી મહોત્સવની તડામાર ઉજવણી થઈ રહી છે, ત્યારે નજીકના દિવસોમાં જ નવરાત્રીનો તહેવાર પણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે। વડોદરા શહેરના વિવિધ મેદાનો ખાતે ગરબા આયોજકો દ્વારા ગરબા મેદાનને તૈયાર કરવા માટે અને તેને આખરી ઓપ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગરબા મેદાનોની અંદર વિવિધ મશીનો દ્વારા મેદાનને સમતલ કરવાનું અને ખેલૈયાઓને રમવા લાયક મેદાન તૈયાર કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। આ ઉપલક્ષ્યમાં અંતર્ગત શહેરના કારેલીબાગ વિસ્તારમાં અતિ પ્રચલિત એવા અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા આજે ગરબા મેદાન ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વિશેષ ઉપસ્થિતિમાં બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાનપૂર્વક પૂજા કરીને મેદાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના પ્રસંગે ગરબા મહોત્સવના આયોજકો ડોક્ટર દિનેશ યાદવ, ચિરાગભાઈ, હિમાંશુ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સતત બે દાયકાથી અડુક્યો દડુક્યો ટ્રસ્ટ દ્વારા અડુક્યો દડુક્યો બાળ ગરબાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ પ્રણાલિકા મુજબ આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું સ્વામિનારાયણના સંતો દ્વારા। અહીંયા તમામ જે અમારા મુખ્ય જે આયોજકો છે તથા અમારા સ્પોન્સરો છે અને અમારા શુભેચ્છકો છે અને મીડિયા મિત્રો છે અહીંયા ઉપલબ્ધ છે। અને આ ગરબા નાના બાળકો દ્વારા કરવામાં આવે છે। અડુક્યો દડુક્યો ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય છે બાળકોનો સર્વાંગી વિકાસ અને બાળકો દ્વારા બાળકોના ગરબા કરવામાં આવે છે। અહીંયા તમામ માતા પિતાઓ ચિંતિત મુક્ત થઈને અહીંયા બાળકોને રમઝટ કરવા મોકલે છે અને પોતે પણ સતત 3.5 થી 4 કલાક અહીંયા ગરબામાં બેસીને પોતે આનંદ માણે છે, પોતાના છોકરાઓ ગરબા રમે છે એનો આનંદ માણે છે। પ્રતિ વર્ષની માફક આ વર્ષે કેટલા બાળકો રજીસ્ટ્રેશન કરશે, મતલબ કેટલા બાળકો રમશે મેદાન ખાતે? અંદાજિત 1500 થી 2000 બાળકો અહીંયા ગરબા રમે છે। બાળ ગરબા મહોત્સવ 2001 થી બાળકોને માટે અડુક્યો દોડુક્યો ટ્રસ્ટ દ્વારા આયોજન થાય છે। અહીં આ ગરબાની ખાસિયત એ છે કે અહીંયા રમવાવાળા, વગાડવાવાળા અને ગાવાવાળા બધા જ 4 થી 16 વર્ષના બાળકો હોય છે અને એ લોકોને ફ્રી સ્પેસ અહીંયા ગરબાને રમવા માટે મળે છે અને એ લોકો સરસ સુંદર તૈયાર થઈને અહીંયા એમની પ્રાઇમરી ટ્રેનિંગ જે કહેવાય તો એ પ્રાઇમરી ટ્રેનિંગ અમે અહીંયા એમને આપીએ છીએ અને એ લોકો અહીંથી શીખીને પછી મોટા ગરબાના આયોજનોમાં મોટા થઈને જાય છે એનો અમને આનંદ છે। અને અહીંયા અડુક્યો દડુક્યો ટ્રસ્ટ આખા વર્ષ બાળકોને લગતા કંઈ કંઈ પ્રવૃત્તિમાં કરતું રહે છે, એ અડુક્યો દડુક્યો ટ્રસ્ટનું અમે આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।